तो कांग्रेस 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 ढींगसा साहेब पधारो, दाहोद ની જનતા આપણી રાહ જોઈને બેઠી રહી છે. વેલકમ ટુ દાહોદ. આપણા દેશના ખાણ અને ખનિજ ખાતાના કેબિનેટ મિનિસ્ટર ઢીંગસા પટેલ, જે સરદાર પટેલનું કામ ગુજરાતમાં મોટે પાયે કરી રહ્યા છે, તેઓ આપણી વચ્ચે આવી રહ્યા છે. આ ખેડૂત ઇન્સાન, સરદારની છાતી ધરાવતો ઇન્સાન ઢીંગસા પટેલ તમને આજે માર્ગદર્શન આપવાનો છે. ત્યારે ભલે પધાર્યા ઢીંગસાભાઈ, ભલે પધાર્યા ઢીંગસાભાઈ. નાચો નાચો નાચો, ખૂબ નાચો, કલ અપની આને વાલી હૈ. ચેન સે નાચો, ખૂબ નાચો, ખૂબ નાચો. પધારો ઢીંગસાભાઈ, પધારો ઢીંગસા સાહેબ, પધારો પધારો. આપની રાહ જોઈને 10,000 માણસો બેસી રહ્યા છે. આપણી વચ્ચે આપણા મોગેરા મહેમાન, ભારત સરકારના ખાણ અને ખનિજ વિભાગના મંત્રી શ્રી ઢીંગસા પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. મંચ ઉપર ઈચ્છિત વ્યક્તિઓને જ પધારવા વિનંતી. અન્ય આગેવાન મિત્રોને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન મેળવી લે. આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણા મંત્રી શ્રી ઢીંગસા પટેલ સાહેબ ને આપણે સાંસ્કૃતિક, આપણી આદિવાસી સંસ્કૃતિ મુજબ લોક નૃત્યથી તેમનું સ્વાગત કરી આપણે આપણા મંચ સુધી એમને લાવ્યા છીએ. કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા સૌને વિનંતી, મંચની આગળ જે ઉભેલા છે એ લોકો પોતાનું સ્થાન મેળવી લે. પત્રકાર મિત્રોને ફોટોગ્રાફ્સ લેવામાં, વિડીયો લેવામાં અડચણ ના આવે માટે મહેરબાની કરીને આગળથી જે કાર્યકરો છે એ લોકો પોતાનું સ્થાન લઈ લે તો કાર્યક્રમ આપણે આગળ ધપાવી શકીએ. સૌ પ્રથમ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરશે. ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ. માન્ય ભારત સરકારના કેન્દ્ર મંત્રી આદરણીય ઢીંગસા પટેલ સાહેબ, કે જેમને વડાપ્રધાન મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીએ પ્રમોશન આપી કેન્દ્રના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવ્યા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું, તેવા આદરણીય ઢીંગસા પટેલ સાહેબનું આપ સૌ ભાઈ બહેનો વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સાથે આપણા સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવીયાર, મંચસ્થ મહાનુભાવો, માન્ય આપણા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, માન્ય શ્રી બચુભાઈ કિશોરી, માન્ય શ્રી દીતાભાઈ મચ્છાર, માન્ય શ્રી વજુભાઈ પણદા, શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા,
ઉપસ્થિત આ સંમેલનના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિથી નિયુક્ત થયેલ બંને આપણા કોર્ડિનેટરો અશ્વિનભાઈ શાહ અને જગદીશભાઈ પટેલ સાહેબ, ઉપસ્થિત દાહોદ જિલ્લાના દાહોદ વિધાનસભાના પ્રભારી શ્રીઓ ભીખાભાઈ રબારી અને કેશુભાઈ રોહિત, ઉપસ્થિત ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના વડાઓ, તાલુકા શહેરના પ્રમુખશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, જિલ્લા કોંગ્રેસ જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ઉપસ્થિત માજી ધારાસભ્યશ્રીઓ નગરજીભાઈ પસાયા, લક્ષ્મણજીભાઈ પરમાર, ભાવભાઈ ભાભોર અને આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકર ભાઈઓ બહેનો, આપ સૌનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આવકારું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ. સ્વાગત પ્રવચન કર્યા બાદ આપણા મહેમાન શ્રી દિનશા પટેલ સાહેબનું પુષ્પહારથી પણ સ્વાગત કરીશું. સૌ પ્રથમ કિરીટભાઈને વિનંતી કરીશ કે તેઓ માન્ય શ્રી દિનશા પટેલ સાહેબનું ફૂલહારથી સ્વાગત કરશે. આજુબાજુ ઉભેલા કાર્યકરોને વિનંતી કે તેઓ પોતાનું સભામંચમાં સ્થાન મેળવી લે. ડોક્ટર પ્રભાબેન તાવીયાડ આપણા સાંસદ, એમને પણ વિનંતી કરીશ કે તેઓ પણ મંત્રીશ્રીનું સ્વાગત કરે. ત્યારબાદ સર્વશ્રી ધારાસભ્યશ્રીઓ બચુભાઈ કિશોરી સાહેબ, ધારાસભ્ય શ્રી દીતાભાઈ મચ્છાર સાહેબ, વજુભાઈ પંડદા તેઓ સાંસ્કૃતિક પરિવેશ અર્પણ કરશે, ચંદ્રિકાબેન બારિયા પણ મંત્રીશ્રીનું સ્વાગત કરશે, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ નાયક, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવગઢ બારિયા લક્ષ્મણસિંહભાઈ પરમાર સાહેબ, બચુભાઈ કિશોરી સાહેબ તેઓ આપણા સાંસ્કૃતિક પ્રતિક રૂપે બંડી અર્પણ કરી રહ્યા છે. આદિવાસીની શાન એવો ફેટો પાઘડી પણ આપણા કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ સાહેબને રૂપાભાઈ પહેરાવે છે. આદિવાસી સંસ્કૃતિની આ શાન છે સાહેબ ફેટો, એ દાહોદ જિલ્લો આપને ખૂબ ખૂબ આવકારે છે. દાહોદ જિલ્લાના સૌ આગેવાનો, સૌ કાર્યકરો આપનું ખૂબ હૃદયથી દિલથી સ્વાગત કરે છે અને ખાતરી આપે છે કે દાહોદ જિલ્લાના ચાર ધારાસભ્યો તો છે જ, પણ હવે પછી આ દાહોદ જિલ્લો આપને છ ધારાસભ્યોની ભેટ આપશે એ આજના તબક્કે નિર્ધાર સાથે આપને આ ફેટાની ભેટ અર્પણ કરે છે સાહેબ. આજુબાજુ જે
આગેવાન કાર્યકર મિત્રો છે તેઓને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન મેળવી લે. દાહોદના ધારાસભ્ય વજુભાઈ કડુ આદિવાસીઓનું એક આ ઓળખ છે, ભોર્યું જેને કહેવામાં આવે છે, એ ભોર્યું પહેરાવી રહ્યા છે. આપણા લીમખેડાના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના એકમાત્ર વિધાનસભામાં આપણા ધારાસભ્ય છે એવા ચંદ્રિકાબેન સ્ટાલ અર્પણ કરશે. પાર્થને કહો ચડાવે બાણ એમ. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીશું. સાંસ્કૃતિક પરિવેશ અને બાણ તીર કામઠું આપણા આગેવાનો માન્ય મંત્રીશ્રીને અર્પણ કરી રહ્યા છે. હવે હું વિનંતી કરીશ જિલ્લા વિરોધ પક્ષના નેતા કનૈયાભાઈ કિશોરીને. ચંદ્રિકાબેન પણ સાર અર્પણ કરશે. દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ મોહિનભાઈ કાજી, કોંગ્રેસ પ્રમુખ ધાનપુર નટુભાઈ પુવાર, ઝાલોદના પ્રમુખ બાહુભાઈ ગારી, મંજુલાબેન પરમાર તાલુકા પંચાયતના પ્રમુખ, લીમખેડાના પ્રમુખ રૂપાભાઈ પટેલ, ગરબાડાના સોમાભાઈ, મેનાબેન મખોડિયા પ્રદેશ મહિલાના સમિતિના મંત્રી, ચંદ્રકાંતાબેન ધાનકા પ્રદેશ મહિલા ના મંત્રી, સુરતાબેન પારગી મહિલા કોંગ્રેસ સમિતિ, ફતેપુરા ના પ્રમુખ મિનેશભાઈ તાવીયાડ, યુથ કોંગ્રેસના પ્રમુખ ઘનશ્યામભાઈ મચ્છાર, સેવાદળના સુરેન્દ્રભાઈ લબાના તેઓ મંત્રીશ્રીનું સ્વાગત કરશે. એનએસયુઆઈના પ્રમુખ બંટીભાઈ, માજી ધારાસભ્ય શ્રી લીમખેડા નગરસિંહભાઈ તેઓ પણ, બાહુભાઈ તેઓ પણ સ્વાગત કરશે મંત્રીશ્રીનું. લઘુમતી સેલના રહીમભાઈ, ચેતનભાઈ આદિવાસી સેલના, કાળુભાઈ ભુરિયા આદિવાસી સેલના, પ્રતાપભાઈ ડામોર બક્ષીપંથ સેલના પ્રમુખ તેઓ પણ મંત્રીશ્રીનું સ્વાગત કરશે. ગૌરાંગભાઈ મુકેશભાઈ વસૈયા ઝાલોદ શહેર, રઘુભાઈ મચ્છાર, નિકુંજભાઈ મેડા, નેણાસિંહ બાકલિયા, નજમુદ્દીન ગાંગડીવાલા, ગોપાલભાઈ ધાનકા, વિલિયમભાઈ બારિયા, પરથિંગભાઈ મુનિયા, પંકજભાઈ ચૌહાણ, રાજસિંહભાઈ રાવત, પુનાભાઈ બારિયા, ડોક્ટર ગરાશિયા સાહેબ, નવલસિંહભાઈ પટેલ ધાનપુર, હિંમતભાઈ, જયસિંહભાઈ ડાંગી, હિંમતભાઈ, રમણભાઈ ભાભોર જિલ્લા પંચાયતના સભ્યશ્રી, પારસિંહભાઈ તાવીયાડ, મનુભાઈ ભાભોર, અનિલભાઈ સોની, અરવિંદભાઈ વસૈયા, રમણભાઈ મુનિયા, રમેશભાઈ ગણાવા, કાંતાબેન પટેલ, શાયદ અલી સૈયદ, અસૌ મહેમાનશ્રીનું સ્વાગત કરશે. ભરતભાઈ વહોનિયા, સબુરભાઈ સંગાડા, ડોક્ટર ભાવેશ, અને પછી સાહેબ બસ એટલું જ. આપણા સૌ વતીથી આપણા આગેવાનોએ
મહેમાનશ્રીનું સ્વાગત કર્યું છે. હવે પ્રાસંગિક પ્રવચનમાં સૌથી પ્રથમ હું ભીખાભાઈ રબારી સાહેબ, કે જેઓ આપણા પ્રભારી છે દાહોદ જિલ્લાના અને ઉર્જા મંત્રી છે, પૂર્વ ઉર્જા મંત્રી ગુજરાત સરકારના, ભીખાભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. માન્ય શ્રી ભીખાભાઈ રબારી સાહેબ. આજના આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેલા ભારત સરકારના કેબિનેટ મંત્રી ખાણ અને ખનિજ ખાતાના, અને જેઓ વર્ષોથી જે સંસ્થાઓ ચલાવે છે સહકાર ક્ષેત્રની, અને ખાસ કરીને સરદાર સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ માટેની જે સંસ્થાઓ છે, એને એમના જે વિચારો છે એ વિચારો પ્રસારિત કરવાનું કામ કરે છે. આજીવન લોકોની અંદર આખું જીવન એમને સમર્પિત કરેલું છે લોકસેવાર્થે. એવા માન્ય દિનશાભાઈ પટેલ સાહેબ આપણા દાહોદ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ માન્ય કિરીટભાઈ પટેલ, આપણા સાંસદ કે જેમને ઝાંસીની રાણી એવું પણ આપણે ઉપમા આપી શકીએ એવા ડોક્ટર પ્રભાબેન તાવીયાર, આપણા ધારાસભ્યો માન્ય બચુભાઈ કિશોરી, માન્ય દીતાભાઈ મચ્છાર, માન્ય વિજયભાઈ પડદા સાહેબ, માન્ય શ્રીમતી આપણી ચંદ્રિકાબેન બારિયા, પ્રદેશમાંથી જેમને જવાબદારી સોંપેલી છે આ સંમેલનની, અને વર્ષોથી પ્રદેશ કોંગ્રેસની અંદર કામ કરી રહેલા એવા માનનીય જગદીશભાઈ પટેલ જેમને અમને પ્રવચન પૂરું કર્યું, એવા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિચાર મંચ એના ચેરમેન એવા માનનીય અશ્વિનભાઈ શાહ, મારી સાથે જ કેટલાય વખતથી દાહોદ જિલ્લાની અંદર પ્રભારી તરીકે કામ કરી રહેલા કિશુભાઈ રોહિત, સૌ આગેવાનો, ફ્રન્ટલના સૌ વડાઓ, વીજની પાંખોના સૌ વડાઓ, તાલુકા પંચાયતના પ્રમુખો, પૂર્વ તાલુકા કોંગ્રેસના પ્રમુખો, અને આપ આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયેલા, ગામે ગામથી પધારેલા આપ સૌ, પહેલા તો પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી હું આપ સૌને આવકારું છું. તમને બધાને ખબર છે કે વિધાનસભાની ચૂંટણી એનો કાર્યક્રમ બધું જ જાહેર થઈ ચૂકેલું છે, એટલે એમાં વિશેષ નહીં કહેતા, આપણા મહેમાનો કહેશે. પરંતુ જે આ રાજ્યની અંદર જે પરિસ્થિતિ છે છેલ્લા 11 વર્ષથી ને એના પહેલા પણ આ શાસન ભાજપનું રહેલું છે, આપણા બધાની પીડાઓ વધારી છે, મુશ્કેલીઓ વધારી છે, આ સડકતું સડકતું આપણા ઘર સુધી આવ્યું છે. આ રાજ્યમાં કહેવાતો વિકાસ, કોનો વિકાસ, ક્યાં વિકાસ, રોજ છાપું ખોલો, આ તો મધ્ય ગુજરાતની વાત કરું છું, પેપરો આવે છે અત્યારે તો બધા રિજિયનલ પેપરો થઈ ગયા છે, પણ અનુકૂળ આજે જ પેપરમાં જુઓ, ચાર આપઘાત ઘરે ફાંસો ખાઈને, આ તો એની વાત કરું, આખા રાજ્યમાં તો કેટલાય રોજ બનાવો બને છે, કેમ આ ઘરે ફાંસો ખાય છે દીકરી દીકરો, શું મુશ્કેલીઓ છે. આ રાજ્યની અંદર સુખ શાંતિ હોય તો રોજ આપઘાત, એ આપઘાત વખતે જે ગળે ફાંસો ખાય, નાના નાના દીકરાઓને ઝેર આપે ને પછી મરે, આ રોજના બનાવો બની ગયા છે. એની પાછળનું કારણ કે આ રાજ્યમાં જે વિકાસ પહેલા હતો કોંગ્રેસના શાસનમાં, સુખ શાંતિથી આપણે જીવી શકતા હતા, બે રોટલા મળતા હતા, હાંજ હવાર શાંતિથી સલામતી હતી, આપણો બધાનો વિકાસ હતો,
કોંગ્રેસે શાસન કર્યું, કોંગ્રેસની નીતિઓ ગરીબો લક્ષી છે, છેવાડા માણસની ચિંતા કરે છે. એ કોંગ્રેસને આખો ઇતિહાસ જોવો તમે, 126 હત્યા વર્ષ જૂની પાર્ટી, આઝાદીના જંગની અંદર પણ કોંગ્રેસના નેતાઓએ બલિદાનો આપેલા જ, અંગ્રેજોને ભગાડેલા છે. એટલે એ કોંગ્રેસ અને આઝાદી પછી પણ આ દેશનો જે વિકાસ થયો છે એ વિકાસની અંદર આપણે બધા જાણીએ જ. બલિદાનો કોને બલિદાનો આપ્યા? ઇન્દિરા ગાંધીનું બલિદાન, રાજીવ ગાંધીનું બલિદાન, આઝાદીના જંગમાં બલિદાન, આખો ઇતિહાસ છે. એને યાદ કરો કે તે વખતના શાસનમાં જે આપણા બધાની ચિંતા કરેલી ઇન્દિરા ગાંધી માં આપણી, એની જે દશા કરી, આના માટે ઇન્દિરા ગાંધીનું બલિદાન. કા દેશની અંદર આતંકવાદ ફાલ્યો હતો એની સામે એમને જે બલિદાન, એમના અંગરક્ષકોએ જ એમની હત્યા કરી તે વખતે આપણને યાદ કરવા દિવસો, આખો દેશ જોધાર આંખું એરવડતો હતો. એ ઇન્દિરાજી, એનો 20 મુદ્દાનો કાર્યક્રમ, એ પછી રાજીવ ગાંધીનું બલિદાન, આ બધો આખો એ કોંગ્રેસનો ઇતિહાસ છે. એ કોંગ્રેસે આપણી ચિંતા કરેલી છે. અત્યારે આ ગુજરાતની શું દશા છે? આપણા બાળકોને ભણવું હોય તો માધ્યમિક શાળા હોય, પ્રાથમિક શાળા હોય, કોલેજો હોય, ભણી શકતા નથી. જ્યાં ત્યાં શિક્ષણનું વ્યાપારીકરણ, કોલેજોમાં જવું હોય, ડોક્ટર થવું હોય તો 35 લાખ 40 લાખ લાવવા ક્યાંથી, એન્જિનિયર થવું હોય તો 10 લાખ ડોનેશન. હું પણ MS યુનિવર્સિટીની અંદર તે વખતે એન્જિનિયર થયેલો છું, બે મિકેનિકલ. તે વખતે હું ગરીબ, આપણે રબારીના દીકરા, સામાન્ય માણસ. હું જયારે ભણી શક્યો, બે મિકેનિકલ થયો, તો સરકારી યોજનાઓ, સરકાર સસ્તું શિક્ષણ તે વખતે હતું, કે આ બધાની ચિંતા કોંગ્રેસની સરકાર કરતી હતી. શિક્ષણ સસ્તું હતું, અત્યારે તો ધંધા રોજગાર બધું પડી ભાગ્યું છે. સલામતી જ્યાં જુઓ ત્યાં સલામતી છે. વડોદરા શહેરમાં તો રોજ 2-4 છોડા તૂટે છે. કોની સલામતી? કયો વિકાસ મને બતાવો ને. ફક્ત મુખ્યમંત્રી પોતે સલામત છે, કમાન્ડો વચ્ચે 10-10 ગાડીઓ. અને આપણી અસલામતી થઈ ગઈ છે, એવી પરિસ્થિતિ આ રાજ્યમાં છે. એટલે આપણે અસલામત છીએ, આ રાજ્ય અસલામત છે. એમના શાસનમાં પોતાનો વિકાસ 5-7 જે માલે તુજાર SRO અંબાણીઓ એની ચિંતા કરે, ટાટાઓની ચિંતા કરે છે, આપણી ચિંતા કરતા નથી. અત્યારે આ રાજ્યનું દેવું 1,36,000 કરોડ થઈ ગયું છે. બાળક જન્મે છે ત્યારે 25,000 ના દેવા સાથે જન્મે છે. આ રાજ્યની તિજોરી ખાલી થઈ રહી છે, ખતમ, ખાલી.